नमस्कार। धोरण 3 विषय पर्यावरण पाठ 11 आपड़ा वाहनों विचारो अने कहो। पहलो प्रश्न छे बाळ मित्रों, अत्यारे केवा वाहनों उपयोग थाय छे? अत्यारे केवा वाहनों उपयोग थाय छे? जवाब, आधुनिक युग में यांत्रिक शोधखोळोने कारणे वाहन व्यवहार में नवीन क्रांति जोवा मळे छे। अत्यारे साइकल, पेंडल रिक्शा, रिक्शा, कार, बस, रेलगाड़ी, मेट्रो ट्रेन, विमान, हेलिकॉप्टर, स्टीमर वगैरह। एना पछीनो प्रश्न छे बाळ मित्रों, आगळ 20 वर्ष पहला केवा वाहनों उपयोग में लेवाता हता? 20 वर्ष पहला केवा वाहनों उपयोग में लेवाता हता? जवाब, 20 वर्ष पहला लोको बड़द गाड़ू, घोड़ा गाड़ू, बस, रेलगाड़ी, साइकल, रिक्शा, स्टीमर वगैरह साधनों द्वारा आवता जता हशे। विस्तार प्रमाणे क्यांक ओछी वती आवगमननी व्यवस्था हशे। आम 20 वर्ष पहला पण अत्यारना समयना घणा बधा वाहनों उपयोगमां लेवाता हता, परंतु वधु झड़पी मुसाफरीनी सुविधानो अभाव हतो। एना पछीनो प्रश्न, वाहनों न हता त्यारे लोको कई कई रीते मुसाफरी करता हता? वाहनों न हता त्यारे लोको कई कई रीते मुसाफरी करता हता? जवाब, वाहनों नता त्यारे लोको एक जग्याए थी बीजी जग्याए चालीने जता हता। ते समय लोको समूहमां मुसाफरी करता जेथी जानमालनुं रक्षण थाय। त्यारबाद जेमां घोड़ा, हाथी, गधेड़ा, ऊंट वगैरे प्राणियों हता। धीमे धीमे प्राणियों साथे लाकड़ानी गाड़ियों जोड़ी जेमां बड़द गाड़ू, घोड़ा गाड़ी, ऊंट गाड़ी मुख्य हता। आम वाहनों नहता त्यारे मुसाफरी माटे चालीने के प्राणियोंना उपयोगथी आवगमन थतुं हतुं। आगळ विचारो अने लखो। तमे कोने पूछ्यो अने तेओनो जवाब? बाळ मित्रो, हवे इंकने विचारीने लखवानुं छे। पहेलुं छे मम्मी, तो तमारे मम्मीने पूछवानुं छे कि ए समय ज्यारे हता ए समय कई कई क्या क्या वाहनोनो उपयोग थतो हतो ए अहींकने लखवानुं छे। જેમ કે અત્યારના વાહનો વિશેની માહિતીમાં બસ, કાર, રેલગાડી, સ્ટીમર વગેરે વિશે જાણ્યું, તો તમારા મમ્મીને પૂછીને અહીં કને જવાબ લખવાનું છે। ત્યારબાદ બીજું છે મિત્રો, તો એમાં આવશે વર્તમાન સમયના વાહનો વિશેની માહિતી આપી। વર્તમાન સમયના વાહનોની માહિતી આપી। એના પછી ત્રીજા ક્રમમાં છે કાકા, તો એમાં જવાબમાં આવશે કે જ્યારે વાહનો નહોતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા તેની માહિતી કાકાએ આપી। તે સમયે લોકો મુસાફરી માટે ચાલીને જતા અથવા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા। ત્યારબાદ શિક્ષક, જે શિક્ષકે કહ્યું તે અહીં લખવાનું છે। જેમ કે અત્યારના વાહનો વિશે અને વાહનો નહોતા ત્યારની મુસાફરી વિશે માહિતી શિક્ષકે આપી। અત્યારના વાહનો વિશે અને વાહનો નહોતા
ત્યારની મુસાફરી વિશે શિક્ષકે માહિતી આપી. એના પછી દા દા, એમાં જવાબમાં લખજો વાહનો નહોતા ત્યારે લોકો ચાલીને મુસાફરી કરતા, તે વિશે માહિતી આપી. એના પછી પપ્પા, પપ્પાએ જે કહ્યું એ સમય જે સમય હતો પપ્પાનો, એ સમય શું હતું વાહનોનો, એ પૂછીને તમને અહીં લખવાનું છે. ત્યારબાદ મામા, એમાં લખજો 20 વર્ષ પહેલાં મુસાફરી માટે કેવા વાહનો ઉપયોગમાં લેવાતા હશે તેની માહિતી આપી. તેમાં મેટ્રો ટ્રેન, ઇલેક્ટ્રિક ટ્રેન વિશે વાત કરી. એના પછી માસા, બાળ મિત્રો જવાબ લખજો એની સામે, વિમાન અને સ્ટીમર વિશે માહિતી આપી. વિમાન અને સ્ટીમર વિશે માહિતી આપી. ત્યારબાદ આગળ એના પછી ફુઆ, ફુઆ એમાં લખજો પહેલાંના સમયમાં લોકો મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કરતા, તે વિશે માહિતી આપી. પહેલાંના સમયમાં લોકો પ્રાણીઓનો ઉપયોગ કરતા, તે વિશે માહિતી આપી. એના પછી મોટા ભાઈ, મોટા ભાઈ પેન્સિલથી લખજો, એની સામે લખો બાળમિત્રો, અત્યારના સમયની બુલેટ ટ્રેનની માહિતી આપી. અત્યારના સમયની બુલેટ ટ્રેનની માહિતી આપી. એના પછી આગળ તમારી પોતાની આગગાડી, ખાલી દિવાસીના બોક્સનો ઉપયોગ કરો, ચિત્રની મદદથી તમારી રમકડાની આગગાડી બનાવો. બાળમિત્રો, આપણે ઘરે બેસીને દિવાસળીના જે બોક્સ હોય એના દ્વારા આપણે આગગાડી બનાવવાનો પ્રયત્ન કરવાનું છે. આગળ જો કોઈ છુક છુક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે આગગાડી માટેનો અવાજ છે. નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોનું નામ કહી શકો. એક ઉદાહરણ આપવામાં આવેલ છે. પહેલું ઉદાહરણ છે છુક છુક. કોઈ વ્યક્તિ છુક છુક કરે એટલે આપણે ખબર પડી જાય કે એ અવાજ આગગાડીનું છે. એવી રીતે બીજો ઉદાહરણ આપેલું છે. હવે બીજા નામ છે એની સામે આપણે જવાબ લખવાના છે. તો બીજું નામ છે પોમપોમ. તો પોમપોમ શેનો અવાજ હોય, કેનો આવશે બાર મિત્રો? કાર. તો અહીં કને લખવાનું છે જવાબમાં કાર. ત્યારબાદ એના પછી ત્રીજો છે ધર. એની સામે લખજો વિમાન. ત્યારબાદ ઉપર પેલું છે પીપીપ, પીપીપ. આ તો બધાને આવડતું હશે. પીપીપ, પીપીપ એટલે કે સ્કૂટર. સ્કૂટરનો અવાજ હોય પીપીપ. એના પછી ટપ ટપ, ટપ ટપ એની સામે આવશે ઘોડા ગાડી. ત્યારબાદ ટ્રેન, 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 ટ્રેન એની સામે આવશે સાયકલ. હવે એના પછીનો પ્રશ્ન, આ વિવિધ વાહનોના અવાજ છે. જો બધા વાહનો એકસાથે રસ્તા પર દોડતા હોય તો કેવું અલગ અવાજ થાય? શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? બાળમિત્રો જવાબ જોઈએ.
જો બધા વાહનો એક સાથે રસ્તા પર દોડતા હોય તો ઘણા બધા અલગ અલગ અવાજ સાંભળવા મળે. જુદા જુદા વાહનોના અવાજથી એક ચોક્કસ વાહનના અવાજને આપણે ઓળખી ન શકીએ. આજુબાજુ એકસાથે ઘણા બધા અવાજ સાંભળવા મળે. આનાથી અવાજનો પ્રદૂષણ વધે અને માનવીના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર થાય. વિચારો અને કરો બાળમિત્રો. પ્રશ્ન પહેલું જોઈએ, તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે? તમે વધારે જેનો અવાજ સાંભળ્યો હોય એ અહીં લખવાનું છે તમારી જાતે. પ્રશ્નનો જવાબ, શું તમને વધારે અવાજ પસંદ છે? કેમ? તમને વધારે અવાજ થતો હોય, પસંદ હોય તો હા, અને શા માટે? ન હોય તો ના. તો અહીં જવાબ આવશે ના, મને વધારે અવાજ પસંદ નથી. વધારે અવાજથી આપણા સ્વાસ્થ્ય પર અસર થાય છે. કાનની શ્રવણ શક્તિની ક્ષમતા ઘટે છે. સ્વભાવ ચીડિયું બને છે અને ઊંઘ પણ ઓછી થાય છે. તો બાળમિત્રો, પાઠનું વાંચન કરવાનું છે અને પેન્સિલ દ્વારા લખવાનું છે પાઠ્યપુસ્તકમાં. અસ્તુ.